नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय गुजराती में पार्ट 4 नो आगळ अभ्यास करीशुं। एक बार एमने संदेशो मळ्यो के कणभा नामना गाम में कोई वेपारी ना घीना बे डब्बा चोराया छे। हवे रविशंकर महाराज ने कणभा नामना गाम में एक वेपारी ना समाचार मळे छे के एक वेपारीना बे घीना डब्बा चोराया छे। महाराज तो पहुंच्या कणभा, महाराज से ते कणभा पहुंचे छे। घीना डब्बा चोरी जनार माणसने मळ्या अने एने समझाववानो प्रयत्न कर्यो, पण पेलो माणस माने तो ने। रविशंकर महाराज से जेने घीना डब्बा चोर्या था ते माणसने मळे छे, तेमने समझावानो घणो बधो प्रयत्न करे छे, पण ते माणस समझतो नथी। महाराजे उपवास आदर्या एटले ते पासो मेळवा माटे रविशंकर महाराज उपवास करे छे, पाणीनो पण त्याग कर्यो, पाणी पण पीता नथी। पेला माणसना मन पर भागे અસર થઈ, એટલે કે તેના મન પર અસર થવા લાગી। બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને સોરી કબૂલી લીધી, અને બીજી રાતે તે માણસ મહારાજ પાસે જાય છે અને પોતે સોરી કરી છે તે કબૂલે છે। પોતે સોરેલા ઘીના બે ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી। તે માણસે જે ઘીના ડબ્બા ચોર્યા હતા તે પાછા આપી દેશે અને હવે કોઈ દિવસ ચોરી નહીં કરું તેવી પ્રતિજ્ઞા લે છે। આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો। હવે જે પ્રસંગ કણભા ગામમાં બન્યો હતો તેવો જ પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો। તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા, એટલે કે તે ગામમાં પણ ચોરી થાય છે તેવા સમાચાર મળ્યા, એટલે રવિશંકર મહારાજ ત્યાં પહોંચી જાય છે। એમણે તો ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી। હવે મહારાજ છે તે જાહેરાત કરે છે કે જ્યાં સુધી તે માણસ ચોરી કબૂલશે નહીં ત્યાં સુધી હું ખોરાક કે પાણી લઈશ નહીં તેવી પ્રતિજ્ઞા લઈ લીધી। એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ઉપવાસ તો ચાલ્યા, હવે એક દિવસ થાય, બે દિવસ, ત્રણ દિવસ એમ ઉપવાસ ચાલે છે, ચોર આવે નહીં। મહારાજ ઉપવાસ કરે છે પણ પેલો ચોર આવતો નથી। ગામના લોકો અકળાતા હતા, મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા। મહારાજ લોકોને કહે તમે બધા શાંત રહેજો। મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો, આખરે ચોરનું મન પીગળ્યું, એટલે કે રવિશંકર મહારાજ 8 દિવસ સુધી ખોરાક અને પાણી વગર રહ્યા। એ જોઈ ચોરનું મન પીગળે છે, તેને પશ્ચાતાપ થયો, તેને પસ્તાવો થાય છે, તેણે ચોરી કબૂલ કરી લીધી, મહારાજના ઉપવાસ છૂટ્યા। તે ચોરે ચોરી કરી છે તેમ કબૂલી લીધું અને મહારાજનો ઉપવાસ છૂટ્યા, એટલે કે તેમણે ખાવા અને પીવાનું શરૂ કર્યું। આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાઓને સુધારવાનું પણ એ સૂકે નહીં, એટલે કે તે ચોરી કરી હોય તેને પણ સુધારતા અને જે બહારવટિયાનું કામ કરે છે તેમને પણ સુધારવાનું તે કાર્ય કરતા। ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો। સિપિયા ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા, ત્યાં રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા।
એટલે કે એક ગામથી બીજા ગામ તે જઈ રહ્યા હતા ત્યારે તેમને બહાર વેટિયા ભેટી ગયા. કાચો પોસો માણસ હોય તો સાતીના પાટિયા બેસી જ જાય, પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ. એટલે કે ઢીલો પોસો માણસ હોય તો એના સાતીના પાટિયા બેસી જાય છે, તેમને ડર લાગવા માંડે છે, પણ આ તો રવિશંકર મહારાજ નિર્ભયની મૂર્તિ, તેમને કોઈ પણ વ્યક્તિનો ડર લાગે નહીં. એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી. આ જે બહારવટિયા હતા તેમને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત કરે છે, આઝાદીની લડતની વાત કરી અને ભારત દેશને આઝાદ કરવા માટે ની જે કાંઈ લડત હતી તેમની પણ બહારવટિયાઓને વાત કરે છે. બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. હવે રવિશંકર મહારાજ તેમને ગાંધીજીનું ઉદાહરણ આપીને ગાંધીજી જે કાર્ય કરતા હતા તેવું કાર્ય કરવા માટેની સમજ આપે છે. જો તમારે કાર્ય કરવું હોય તો તમે ગાંધીજી કરે તેવું કામ કરો તેવી સમજ આપે. પછી તો મહારાજે કોતરમાં ભમી ભમી અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. પછી કોતરો ડુંગરમાં ભમી ભમી ફરી ફરીને અનેક બહારવટિયાને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. એટલે કે રવિશંકર મહારાજે બહારવટિયાને સુધારવાની પ્રવૃત્તિ હાથ ધરી હતી અને તેમની આ પ્રવૃત્તિથી પ્રસન્ન થઈને ઝવેરચંદ મેઘાણીએ તેમને માણસાઈના દીવા કહીને સંબોધ્યા હતા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડ્યે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. હવે રવિશંકર મહારાજ છે તે વ્યક્તિઓના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા સાથે સાથે કુદરતી આપત્તિઓ આવી હોય તો તેમાં પણ તે લોકોની સેવા કરવામાં સહેજ પણ પાછી પાની કરતા નહીં, તે સેવા કરવા માટે હાજર થઈ જતા. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરના ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. હવે આપણને રવિશંકર મહારાજ કુદરતી આપત્તિમાં લોકોની સેવા કેવી રીતે કરતા તેનો એક પ્રસંગ આપે છે કે કોઈ ઘરે તે રોકાય છે અને તે ઘરનો કરો છે તે વરસાદના કારણે તૂટી પડે છે. વરસાદ કહે મારું કામ જેમ તેમ કરી રાત પસાર કરી. ઓકે, ગુડ બાય.